સુરતના લિંબાયત વિસ્તારમાં પિતરાય ભાઈએ બહેનની હલ્દી સેરેમનીમાં જ જાહેરમાં ચપ્પુના ગા જેકી હત્યા કરવાની ઘટનામાં પોલીસે પિતરાય ભાઈની ધરપકડ કરી છે. ત્યારે આવો સાંભળીએ આ મામલે પોલીસ શું કહે છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. પ્રેમ લગ્ન કરનાર પરિવારની યુવતી પર તેના જ પિતરાય ભાઈએ ચપ્પુથી હુમલો કરી હત્યા કરી નાખી હતી. લિંબાયત વિસ્તારમાં રહેતા એક યુવક સાથે બહેનને પ્રેમ સંબંધ હતો, જોકે આ પ્રેમ સંબંધ પરિવારને મંજૂર નહોતો. જોકે યુવક યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરી લીધા હતા, પરિવારને તે મંજૂર નહોતું. જોકે પ્રેમ લગ્નને એક મહિનો જેટલો સમય વીતી ગયા બાદ યુવકના પરિવારની મરજીથી લગ્નનું આયોજન કરાયું હતું, જેથી બંને પરિવાર રાજી ખુશીથી લગ્ન પ્રસંગમાં જોડાયા હતા. યુવતીની પીઠીની રસમ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક જ યુવતીનો પિતરાય ભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો અને દુલ્હન પર ચપ્પુ વડે લઈને તૂટી પડ્યો હતો. યુવતીને ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. જોકે આ ઘટના બનતા સ્થાનિક લોકોએ યુવકને પકડી લીધો હતો અને પોલીસના હવાલે કરી દીધો છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામેશ્વરનગર વિસ્તાર આવેલો છે, ત્યાં રામેશ્વરનગરમાં એક વ્યક્તિ હિંમત વામન સોનવણે તેણે આવી અને જીતેન્દ્ર સોનવણે કે જે એના જેના લગ્ન થઈ રહ્યા હતા અને પીઠી ચોળીનો એ દિવસ હતો ત્યારે એની પત્ની જે થનાર પત્ની હતી કલ્યાણી એને આરોપીએ આવી અને પેટમાં ચાકુ મારી દીધો અને આ મુજબ હત્યાનો બનાવ બનેલો હતો. આ ઘટનામાં વિશેષ તપાસ કરતાં એવું સામે આવ્યું છે કે જે આરોપી છે તે જે મરણ જનારનો કાકાનો દીકરો ભાઈ થાય છે. આ જે મરણ જનાર છે તે પોતાના પતિ સાથે મતલબ થનાર પતિ સાથે પ્રેમ સંબંધ હતો એટલે એક મહિનાથી તેના ઘરે આવતી રહેલ હતી અને આ બાબત એના પરિવારજનોને મંજૂર ન હતી, તેથી આવેશમાં આવી અને આરોપીએ ચાકુથી ભોગ બનનારની હત્યા કરી નાખી. હાલમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહેલ છે, જેમાં આ લોકોના ઓફિશિયલ મેરેજ થઈ ગયા છે કે નહીં એ પણ તપાસ ચાલુ છે. આ ઉપરાંત અન્ય કોઈ કારણો છે કે નહીં તેની પણ તપાસ પોલીસ કરી રહેલ છે. જે મરણ જનાર છે તે આરોપીના કાકાના દીકરી એ બેન થતી હતી અને તેઓ પરિવારમાં આ બાબતે એ લોકોને મંજૂર ન હોવાથી આ ઘટનાને આરોપીએ અંજામ આપ્યો હતો. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં આવી ગયેલ છે અને એને અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.